પધારો માં મા જગદંબા દેવલમાં બલિયાવડ જુનાગઢ એને સતત સાધનામાં વ્યસ્ત રહેતા મા દેવલમાં 10-15 દીથી તો એમ અનાજ પણ નથી લીધું એવા સમાચાર મળ્યા. તોય છતાં એક બાળક માથે પ્રેમ હોય માનો એ ભાવથી દેવલમાં પધાર્યા છે. અને આ પણ ભાગ્યશાળી છો બાપ સુરેન્દ્રનગરના માણસો કે મા જગદંબા દર્શન દેવા અહીંયા પધાર્યા. ધન્યવાદ માં. હા એ માં છે એટલે તમે આ માના જો આ માં કહેવાય. બાપ આવે કે ન આવે પણ માં ખબર લેવા આવે. એ દિશોરુને માદ સમજાવે આવા કોઈ ચારણો આવે દેવી સાધકમ ચારણમ સીધ સેવી કે હાલે છે મને આપણે તો એવા મા જગદંબા દેવલમાં પધાર્યા છે. તો માને કહું બા આશીર્વાદ આપો આશીર્વચન આપો અમારી સાધના અમારી સાધનામાં ઉન્નતિ થાય અમારો સાધનામાં વિકાસ થાય. ના બેઠેલા બધા આત્માઓ એ માતાજીના એ સાધના તરફ એ માની ભક્તિ તરફ પ્રયાણ કરે ડગલા માંડે એ માતાજીને દેવલમાંને પ્રાર્થના. સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી મા નારાયણી નમોસ્તુતે. દેવ્યાન એટલે સ્વયં જગદંબા આજ ખૂબ રાજીપો છે કે અનુના મોઢે આજે દેવ્યાન ઉતરે છે. આમ તો સમસ્ત અસ્તિત્વમાં દેવ્યાને દેવ્યાન જ છે. જગદંબાનું એક સ્વરૂપ છે પ્રકૃતિ. પ્રકૃતિ સત્વ માદ્યામ જગત વ્યાપીની શાસ્ત્ર કહે છે એ સ્વયં દેવ્યાન છે. અનુદાને આજે વામદેવ ખેપાની તારાની એક વાત કરી એક એવા ઊંડાણ સ્તરમાં લઈ ગયો કે ત્યાંથી બહાર નીકળવું પછી અઘરું પડે. માઈક આ બધું એ વ્યવહારિક હોય જીતુદાને બહુ સારી વાત કરી. અધ્યાત્મની વાતો આ પટમાં અને ચારણના મુખે તમને સાંભળવા મળે. મહાત્મા ઈશ્વરદાસજીએ દેવ્યાનમાં દેવી ભાગવતનું વર્ણન કર્યું, મહાભારત નું અવતરણ કર્યું, રામાયણનું અવતરણ કર્યું, અનેક અનેક દેવીના વિધવિધ ચરિત્રોનું વર્ણન કરી 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 અને મહાત્મા ઈશ્વરદાસજી અનેક સ્વરૂપોમાં ભગવતીને બિરદાવે છે. હે માં હુંકાર રૂપે ધ્રુમલોચન ઘોષ્યો, હે જગદંબા તારા એક, તને શસ્ત્ર લેવાની જરૂર નથી. તું ખાલી હુંકાર કરે ને તો ભગવતી સમસ્ત બ્રહ્માંડનો લય પામી જાય. હે માં તારી કૃપા વરસે, કૃપારે રૂપ માતા જનેતા, હે જગદંબા ખાલી તારી કૃપા વરસી જાય તો જગત વરી ફલીફૂત થઈ જાય. આ જગદંબાઓનું વર્ણન દેવ્યાનમાં છે. દેવ્યાન શું છે? દેવ્યાન પ્રાણ છે. જગદંબા આ જગતનું પ્રાણ છે. સ્ત્રી રૂપે માતા ન હોત તો આ જગત ફલીફૂત ન હોત. દેવ્યાન એ અધ્યાત્મ છે. તિબેટના એક મહાન વિભૂતિ થઈ ગયા મિલારેપા, એના અગણિત શિષ્યો છે. એમાં જેવી જેની મતિ એવી એની ગતિ છે બધા શિષ્યોની. એમાંથી એક શિષ્ય આવે છે
એને પૂછે છે, રોવે છે, એના એના આના ચરણ પકડી અને રોવે છે મિલારેપાના, કે મારી શું ગતિ થશે, હું નથી, હું કાઈ જાણતો, આખો દિવસ હું એક જ કામ કરું છું અને એ કામ છે તલ ખાંડવાના, મારી શું ગતિ થશે, હું એક તારા શરણાગત છું. ત્યારે મિલા રેપો એમ કહે છે કે આ જેટલા બધા તું મારા શિષ્ય જોઈ છે ને એ બધા ગતિમાન છે, એ બધા ચલિત છે, અને તું તું એ શિષ્ય છે જે શરણાગત છે, જે સ્થિતિમાં છે, તારું તલ ખાંડવાનું જ ઈ તું સ્થિતિમાં છે, તું જગદંબાનો ભક્ત છે, તું પૂર્ણ શરણાગત છે, એટલે તારી સ્થિતિ ઈ તને એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરશે. એનું નામ તલ ખાંડતા ખાંડતા તિલોપા પડી ગયું, અને આજ પણ તિબેટી ગ્રંથોમાં એનું મહા પૂજનીય તરીકે નામ લેવાય છે, એવા બ્રહ્મ જ્ઞાનના સાધક. એમ ઈશ્વરદાસજીએ અનેક રૂપોમાં દેવીનો અવતરણ કરીને પછી ઈશ્વરદાસ કહે છે, હે માં, હવે કયા રૂપે તારું વર્ણન કરું, દેવી મન તું, પવન તું, મોખ માયા, કર્મ તું, ધર્મ તું, જીવ કાયા, નાંદ તું, બિંદાવ તું, નવનીતિ, હે માં શિવ તું, શક્તિ તું, સર્વ સિદ્ધિ, અમારો મન તું. હે ઈશ્વરદાસજી એમ કે છે, માં મારો મન તું, મારો પવન તું, મોખ માયા, મારા કર્મ તું, મારા ધર્મ તું, જીવ કાયા, હે માં મારો નાંદ, અસ્વર છે નાભિ, એ મારો નાંદ તું, નાંદ તું, બ્રહ્મ તું, મોખ માયા, કર્મ તું, ધર્મ તું, જીવ કાયા, હે માં બાપડો માનવી કાઈ ન હુજે, આઈ થોરો પાર તું હી જ હુજે, તું જ જાણે ગતિ, તું જ જાણે ગતિ ગહન મોરી, તત રૂપમ ગતિ તું જ મોરી, તત રૂપમ ગતિ તું જ મોરી. શબ્દના સાધક હોય ને એ જ સમજી શકે કે તત રૂપમ ગતિ તું જ મોરી, એમાં જ્ઞાન છે, એમાં ભાવ છે, એમાં ભક્તિ છે, એમાં પૂર્ણ અધ્યાત્મ સમાયેલો છે. તત રૂપમ ગતિ તું જ મોરી, જીવ માત્રની યાત્રા એના તરફ છે. તત રૂપમ ગતિ તું જ મોરી. જગદંબા શું છે? જગદંબા સત્યા સત્યો માં રુજુ સત્યો, સત્યનું એ સત્ય એ પરમ અંબા છે. યોગ તપ આ બધી શું છે? આ બધામાં પહેલા યોગીને, જ્ઞાનીને, ભક્તને શ્રેષ્ઠ ભાવમાં પ્રવેશ કરવો પડે છે અને પછી બધાથી મુક્ત થવું પડે છે. શ્રેષ્ઠ ભાવમાં આવ્યા વગર પણ યાત્રા સફળ નથી થતી. એટલે ઈશ્વરદાસજી કહે છે, હે માં, હવે મારાથી કાંઈ ન થાય, તત રૂપમ ગતિ તું જ મોરી. આ સુરેન્દ્રનગરનું ભાગ્ય છે, આમ તો જે શ્રવણ કરશે એના ભાગ્ય છે કે એના એના કાને શ્રવણ થશે જગદંબાના વર્ણનનું. કારણ કે કોઈ સમાજ એવો નથી કે એની કુલદેવી માં ન હોય, એના એના કુળમાં જગદંબા ન પૂજાતી હોય. આરાધન કરો તો એનું કરો, ક્યાંય દોરા ધાગામાં પડતા નહીં. તમારી જે છે કુળો, પૂર્વજોએ જેણે સેવી છે એ જગદંબા તમારી કુલદેવીઓ છે, એના શરણે જાઓ. દુઃખ દારિદ્ર દોરા ધાગા નથી કાપતા, દુઃખ દારિદ્ર તો પરમ માં કાપે છે, જગદંબા કાપે છે, એટલે એનું શરણે જાઓ. અને ખૂબ આનંદ આવ્યો આજ, શું કહેવું, ખૂબ આનંદ આવ્યો. બોલીએ શ્રી દુર્ગા માત કી.